અંકલેશ્વરમાં વધતા જતા વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરીમાં અંતે પોલીસને સફળતા હાથ લાગી. શહેર પોલીસના સર્વેલન્સ કોડે ચોક્કસ બાતમીના આધારે બે મહિલાને ઝડપી પાડી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર બોરભાઠા બેટ જાડેશ્વરિયા બેટ ગામની સીમમાં અંદાડા વગાની સીમમાં નાગજીભાઈના ખેતર આગળ લગાવેલ વીજ ટ્રાન્સફોર્મર તૂડી પાડી કોપર છોડી થઈ રહી છે, જે આધારે અંકલેશ્વર શહેર પીઆઈ વિક્રમ રબારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યાં વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી અંદરથી કોપર ગાયબ હતું, જે કોપર નજીકમાં સંતાડેલી હાલતમાં જોવા મળતા પોલીસ ટીમ ત્યાં છુપાઈ ગઈ હતી. દરમિયાન કોપરનો જથ્થો લેવા આવેલ બે મહિલા મીણિયા કોઠારામાં કોપરનો 105 કિલોનો જથ્થો સાથે બંને મહિલાની મહિલા પોલીસના હાથે ઝડપી પાડી હતી અને શહેર પોલીસ મથકે લઈ આવી હતી. ભરૂચ ગોલ્ડન બ્રિજ નીચે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા સોનલ કરણ વસાવા અને રંજન અર્જુન વસાવા નામ પોલીસને જણાવ્યું હતું. તેની ઉલટ તપાસ કરતાં તેના પતિ દ્વારા ચાલુ લાઇન પરથી વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી કોપર સંતાડ્યું હતું, જે લેવા તેઓ આવ્યા હોવાની કબૂલાત કરી હતી, જે આધારે શહેર પોલીસે પ્રાથમિક સીઆરપીસી 41(1)D મુજબ 105 કિલો કોપરનો જથ્થો અંદાજે 47,000 ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો, તેમજ સીઆરપીસી 102 મુજબ સોનલ કરણ વસાવા અને રંજન અર્જુન વસાવાની ધરપકડ કરી હતી, તેમજ બંને મહિલાના પતિ કરણ વસાવા અને અર્જુન વસાવાની ધરપકડના ચક્રગતિમાન કર્યા હતા. કોપર ચોરીમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ શરૂ કરી હતી.